દસ નવેમ્બર દિન વિશેષ વ્યક્તિઓમાં આજે માર્ટિન લ્યુથરની જન્મ જયંતિ અંતર્ગત તેમને યાદ કરીએ ધર્મમાં આધુનિકતાનો આરંભ કરાવનાર પ્રથમ જર્મન સુધારક સાધુ માર્ટિન લ્યુથરનો જન્મ દસ નવેમ્બર ચૌદસો ને ત્યાંશીના રોજ જર્મનીના આઇસલેબન નામના ગામમાં થયો હતો તેમના પિતા હાયસ લુથર ખાણના મજૂર હતા અનુસ્નાતકની પદવી મેળવી પણ માર્ટિને સાધુ તરીકે જિંદગી જીવવાની શરૂઆત કરી એમના વ્યક્તિત્વમાં શ્રદ્ધા અને તાર્કિકતાનો સમન્વય થયો હતો પોતે શ્રદ્ધાળુ હતા પરંતુ અંધશ્રદ્ધાળુ નહોતા વિડનબર્ગમાં સેટ્સ દેવળના દરવાજા પર પોતાની પંચાણુમાં સિદ્ધાંત મેમાંસાનો ખરડો ચોંટાડ્યો કોઈએ તેનો જર્મન ભાષામાં અનુવાદ કરી ઘેર ઘેર પહોંચાડ્યો એની સામે વિરોધનો વંટોળ ઉઠ્યો માર્ટિનને પાદરી પદેથી દૂધ કરવામાં આવ્યા અને તેમને ધર્મ વિરુદ્ધ પ્રવૃત્તિ માટે દોષિત ઠરાવ્યા છતાંય તેમણે ધાર્મિક વિષયો પર અનેક સ્થળે વાદવિવાદ કર્યો હતો તેઓ સિદ્ધિને પ્રસિદ્ધિને શિખરે પહોંચ્યા હતા વિદ્યાર્થીઓને શાળાઓ વિશે પણ પોતાના વિચારો વ્યક્ત કર્યા હતા વાતાવરણમાં આયસલે લેબન ગયા કામ તો પાર પાડ્યું પરંતુ તબિયતે દગો દીધો આખરે અઢાર ફેબ્રુઆરી પંદરસો ના રોજ બાસઠ વર્ષની વયે ત્યાં જ એમણે દેહનો ત્યાગ કર્યો મધ્યકાલીન ખ્રિસ્તી સમાજ પર ધર્મ અને રાજ્યની ખોટી પકડ રહેતી ત્યારે એ બંને સત્તાઓ સામે જેક ઝીલીને માર્ટિન લ્યુથરે અધર્મ પર પ્રહાર કરવાનું અને ધર્મનો પ્રચાર કરવાનું ભગીરથ પાર કાર્ય પાર પાડ્યું હતું અસ્તુ